પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે પકડાયેલા આરોપીઓમાં 15 જેટલા રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા ICMR ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ મેડિકલ રિસર્ચ ની ગાઈડલાઈન પ્રમાણે રહીશોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે ગત દિવસો દરમિયાન થયેલી હિંસક અથડામણમાં 204થી પણ વધારે તોફાનીઓની અટકાયત કરવામાં આવી હતી, જે બાદ તબક્કાવાર આરોપીઓના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં કુલ આરોપીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા વરેલી ગામ ખાતે સર્વે હાથ ધરવામાં આવ્યું હતું, જે બાદ ક્વોરન્ટાઇન જાહેર થયેલા વિસ્તારોમાં પલસાણા એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની ફાયરની ટીમ દ્વારા સેનેટાઇઝરની કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામ પંચાયત ઓન રજિસ્ટર પરપ્રાંતીય તેમજ અનરજિસ્ટર પરપ્રાંતીય તથા સ્થાનિક મળી ખૂબ મોટી સંખ્યામાં ગીચ વસ્તી ધરાવતા વરેલી ગામ ખાતે ગત રોજ તંત્ર દ્વારા ક્વોરન્ટાઇન વિસ્તારના બોર્ડ લગાવી અલગ અલગ સોસાયટી તેમજ વિસ્તારોને ક્વોરન્ટાઇન વિસ્તાર જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં 609 ઘરોમાં રહેતા 2033 લોકોને માસ ક્વોરન્ટાઇન, 2839 ઘરોમાં રહેતા 9683 લોકોને કલસ્ટર ક્વોરન્ટાઇન તેમજ 3354 ઘરોમાં રહેતા 12041 લોકોને બફર ઝોન જાહેર કરી જેઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. કડોદરા PHC ના મેડિકલ ઓફિસર ડોક્ટર અરવિંદ અસ્થાનાના માર્ગદર્શન હેઠળ આશા વર્કર બહેનો MPHW તથા FHW દ્વારા આ કામગીરીને પહોંચી વળવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુવા 84 ગંગાધરા વણેસા અને કણાવની આરોગ્ય ટીમોએ વરેલી ગામના ક્વોરન્ટાઇન કરેલા વિસ્તારોમાં તપાસની કામગીરી હાથ ધરી હતી. એમ સ્થાના છે, હું કડોદરામાં મેડિકલ ઓફિસર છું. વરેલી મેં ગયા દિવસોમાં 15 જેટલા પોઝિટિવ કેસ નીકળેલા હતા, એના લીધે હમલોકની 609 હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે. ક્લસ્ટર ઝોનમાં 2839 લોકોને અને બફર ઝોનમાં 3354 જેસી પોપ્યુલેશનને કવર કરવામાં આવેલ છે. અને સાથે સાથે જો લોકો ત્યાં હતા, સંપર્કમાં હતા, એને બી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે. અને બે આપણે અહીંયા સુરત કડોદરાના શૈલેષભાઈ અને રાજનભાઈ એને બી હોમ ક્વોરન્ટાઇન કરવામાં છે, જો લોકો વહાં પે હતા. સર, આખી કેટલી ટીમ આવી છે? હા, અમારી યહાં કે અલાવા ઓર ભી કોઈ બહાર સે? હા, બહારથી બી ટીમ આવ્યા છે. જિલ્લા પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવેલ છે અને જિલ્લા પંચાયત હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ટીમ મોકલવામાં આવે છે. અમારી 50 જેટલી ટીમ અત્યારે કામ કરે છે, એમાં આશા વર્કર છે, MPHW છે, FHW સરસ રીતે કામ કરે છે, CHO બહેનો પણ કામ કરે છે એમાં. હે ને, બફર ઝોનમાં હું મેડિકલ સ્ટોર અને ત્યાં જો આપણે પ્રાઇવેટ પ્રેક્ટિશનર એનાથી મળું છું અને એનાથી ARIવાળા કેસીસની માહિતી લઉં છું. અગર એમાં કોઈ ARIવાળા નીકળતા હે તો તેના બી સેમ્પલ લેવામાં આવેલ છે. અત્યારે પરિસ્થિતિ સારી છે. આ ઉપરાંત તોફાન બાદ રેન્જ IG દ્વારા કરાયેલા ફૂટ માર્ચમાં વરેલીમાં કડક અમલ કરવા કર્ફ્યુ લગાવવા જણાવેલ તેમજ માત્ર મહિલાઓ જ ખરીદી કરવા નીકળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, એ વાત માત્ર કાગળ ઉપર જ રહી જતા લોકો ફરતા દેખાયા હતા. તદ ઉપરાંત તોફાનમાં 204 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. લોકોના કોરોના ટેસ્ટમાં 15 પોઝિટિવ આવ્યા તો હજુ વરેલીમાં રહેલા અસંખ્ય પરપ્રાંતીય શ્રમજીવીઓનો રિપોર્ટ કઢાવવામાં આવે તો અનેક ઘણા લોકો પોઝિટિવ નીકળવાની ભીતિ સેવાઈ રહી છે, છતાં કડક અમલ કેમ નહીં અને સમગ્ર વરેલીને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે ત્યારે મુંબઈના ધરાવી જેવી ગીચ વસ્તી ધરાવતો મિની ધરાવી એવા વરેલી ગામે એક પણ પોલીસ કર્મચારી દેખાતો નથી, જેથી તેનો કડક અમલ થતો નથી તો શું હજુ સુધી કેસ નીકળશે અને ઘોડા ટબેલામાંથી નાસી છૂટ્યા બાદ અમલ કરાશે? તો આ તોફાનોમાં સંક્રમિત થયેલા BJP ના રાજન સિદ્દીકી વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર અને કડોદરા નગર ભાજપ સંગઠન મહામંત્રી શૈલેષ શ્રીવાસ્તવને પણ 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.